છે એબીપી ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા ખબર અમારી પ્રગતિ તમારી મુસ્લિમોના પૂર્વજો ભગવાન રામના જ વંશજો મક્કામાં પવિત્ર સ્થળ પર હકીકતમાં શિવલિંગ છે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું વિવાદાસ્પદ નિવેદન એપ્રિલના અંતમાં ખાદ્ય સુરક્ષા કાયદો લાગુ થશે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન અમલ કરવા કેન્દ્ર પાસે સમયની કરી માંગ પાટીદાર અનામત આંદોલન મુદ્દે સરકાર મધ્યસ્થીઓની મદદથી ઉકેલની દિશામાં ગૃહ રાજ્યમંત્રી રજની પટેલનું નિવેદન વ્યસન મુક્તિ મુદ્દે અલ્પેશ ઠાકોરને સમર્થન હાર્દિક સહિતાઓની 5 ફેબ્રુઆરી સુધીમાં જેલ મુક્તિ નહીં થાય તો ઉપવાસ વધુ ઉગ્ર બનશે પાસ અગ્રણી રેશમા પટેલે કહ્યું સરકાર વલણ સ્પષ્ટ કરે ભૂમિ આત્મહત્યા કેસની તપાસ નવા પીઆઈને સોંપાશે આનંદનગરના પીઆઈની ટ્રાફિક શાખામાં બદલી વટવાના પીઆઈ પીબી રાણાની નિમણૂક ફરી એક વખત થયો વિદ્યાર્થીની પર એસિડ એટેક સુપ્રીમની દિશા નિર્દેશ છતાં પણ ઘટનાઓ પર રોક નહીં એબીપી અસ્મિતા પર મહાચર્ચા નમસ્કાર હું યશ એબી પ્રસ્તુત આપ આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત મહાચર્ચા આજે ગુજરાતમાં એક એવી ઘટના બની કે જેનાથી કોઈનો પણ જીવ કંપી ઉઠે મહેસાણામાં એક યુવકે એકતરફી પ્રેમમાં યુવતી પર એસિડ ફેંક્યું આ સમગ્ર મામલે સવાલો ઉઠે છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા એસિડના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે તેમ છતાં કેમ એસિડ વેચાય છે એકતરફી પ્રેમમાં યુવકે કાયદો હાથમાં લીધો છે તો યુવકોની માનસિકતા પર પણ સવાલો ઉઠે છે આ સમગ્ર મામલે અમારી સાથે ચર્ચા કરવા માટે અમદાવાદથી સામાજિક કાર્યકર્તા રુઝાન ખંભાતા ઉપસ્થિત છે મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી મીડિયા પર્સનલ ડોક્ટર સોનલબેન પંડ્યા અને ડોક્ટર શિવાની રાજપુરોહિત કે જેઓ વકીલ છે તેમની સાથે ચર્ચા શરૂ કરીએ તે પહેલા એક અહેવાલ જોઈએ આ તોડફોડ કરાયેલું બાઇક આ એકઠી થયેલી ભીડ આ દ્રશ્યો પાછળ જવાબદાર છે આ યુવાન કે જે પોતાની કરતૂત બાદ અને એક યુવતીની જિંદગી બરબાદ કર્યા બાદ મોઢું છુપાવીને બેઠો છે ઘટના મહેસાણાની છે કે જ્યાં એકતરફી પ્રેમમાં પડેલા યુવકે તેના જ સમાજની યુવતી પર એસિડ વડે હુમલો કર્યો મહેસાણામાં આવેલ નાગલપુર વિસ્તારની કોમર્સ કોલેજમાં એફવાય બીકોમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કોલેજ કેમ્પસમાં પ્રવેશી રહી હતી તે દરમિયાન બાઇક પર સવાર યુવકે તેની પર એસિડ વડે હુમલો કર્યો છોકરો બહારથી દોડતો અંદર આવ્યો અને છોકરી અહીંયા ગેટ ઉપર ઊભી હતી એની ફ્રેન્ડ સાથે તો છોકરીને આઈ સીધું એસિડનો છંટકાવ કરી અને છોકરો ભાગવાની કોશિશ કરતો હતો અને અહીંયા બધા જે છોકરાઓ ઊભા હતા એ લોકોએ પકડી અને પછી એ ઓફિસમાં લઈ ગયા જોકે આ ઘટના બાદ ઘટના સ્થળ પર હાજર લોકોએ સૂચકતા દાખવી અને આ ઘટનામાં એસિડ ફેંકીને ભાગનાર યુવક હાર્દિક પ્રજાપતિને પકડી પાડ્યો સ્થાનિકોએ યુવકને પકડીને કોલેજના એક રૂમમાં પોરી દીધો અને આ સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ ચાલી રહી છે સુપ્રીમ કોર્ટે એસિડના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમ છતાં પણ એસિડ ખુલ્લેઆમ મળી રહ્યું છે ત્યારે આ સમગ્ર મામલે સવાલ એ ઉભો થાય છે કે ક્યારે અટકશે એસિડનું વેચાણ અને ક્યારે આ મામલે યોગ્ય પગલાં લેવાશે તો આ જીવ કંપાવી દે તેવી ઘટના બની છે મહેસાણામાં અને ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે પણ સૌથી મહત્વપૂર્ણ સવાલ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે કે એસિડનું વેચાણ તેની ઉપર પ્રતિબંધ લાગવામાં આવ્યો છે તો સૌથી મહત્વનો સવાલ બને છે શિવાની બેન હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે કે એસિડ ન વેચી શકો તમે જાહેરમાં અને શું છે આ ગાઈડલાઇન્સ તે સૌથી પહેલા જાણવા માંગીશું સૌથી પહેલા તો આ જે ઘટના બની છે એને અમે કડા શબ્દોમાં નિંદા કરીએ છીએ હિસ્ટ્રીમાં જઈએ પાછળ તો એવી રીતે છે કે 2013-12 ઓનવર્ડ્સ ઘણા બધા ઇન્સિડન્ટ્સ એસિડ અટેકના થતા હતા અને 2014માં એક એવું એટલું બધું વ્યાપ એનો વધી ગયો 300+ કેસીસ નોંધાવા માંડ્યા એટલે એના માટે એક કાયદો ઘડવામાં આવ્યો ઇન્ડિયન પિનલ કોડ જે આપણા ક્રિમિનલ લો જ્યુરિસ્ડિક્શનનું ભાગ છે એના પર એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું અને સાથે સાથે સુપ્રીમ કોર્ટે પણ એક એવી ગાઈડલાઇન્સ આપી કે એસિડ જે છે એનું વેચાણ પર નિયંત્રણ થાય જે મળે છે એ અકાઉન્ટેબલ હોય અને એના ઉપર એક સંપૂર્ણ નિયંત્રણ માટેની ગાઈડલાઇન્સ પ્રસ્થાપિત કરવામાં આવી
સાચી વાત છે. તો આ જે પ્રકારે સુપ્રીમ કોર્ટે તો ગાઈડલાઇન્સ પ્રસ્થાપિત કરી દીધી છે, પરંતુ તેમ છતાં એસિડ તો ખુલ્લે આમ મળે જ છે અને આ પ્રકારે એસિડનો છંટકાવ થાય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહેતી હોય છે, જે ખૂબ જ ડિસઅપોઇન્ટિંગ હોય છે. ત્યારે પ્રશાંતભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે ત્યારે કેવી માનસિકતા હોય છે આ યુવકની? કારણ કે યુવાનો મોટાભાગના આ પ્રકારની ઘટનાઓ કરતા હોય છે ત્યારે તેમની માનસિકતા સામે સૌથી મોટો સવાલ ઉભો થાય. બહુ ચોખ્ખી વાત છે કે આવા યુવાનો જે કંઈ પણ આવું કંઈક કરે છે કે એસિડ ફેંકે છે કે બીજું કંઈ પણ કરે છે, બીજી કોઈ રીતે નુકસાન પહોંચાડે છે, આવા લોકો મનોવિકૃત છે અને બે ત્રણ કેટેગરીમાં અમે વહેંચીએ છીએ. સૌથી પહેલાં તો આ લોકો પર્સનાલિટી ડિસઓર્ડરનો ભોગ બનેલા હોય છે, જેને અમે અમારી કેટેગરાઇઝ ડાયગ્નોસ્ટિક કેટેગરાઇઝમાં કરીએ છીએ લોકોને. બીજી વાત એવી હોય છે કે આવા લોકો જે છે એમનું ઉછેર બહુ જ ખરાબ રીતે થયેલો હોય છે, એમનું પેરેન્ટિંગ બહુ પ્રોપર થયેલું નથી હોતું. મહત્ત્વની વાત એ છે કે આ લોકો એવું માનતા હોય છે કે કોઈ પણ વસ્તુ નાનપણથી મને મળી જ જવી જોઈએ. જિદ્દી લોકો હોય છે, નાના હોય ત્યારે બાળકને કોઈ વસ્તુ આપી દેવામાં આવે એટલે જીદ કરે છે, પછી મોટા થયા પછી એને એવું લાગે છે કે આ છોકરી પણ મને મળી જવી જોઈએ, અને બીજું મને ના મળે તો કોઈને ના મળે એવી પણ એક માનસિકતા એનામાં હોય છે. અને ત્રીજી વાત એ છે કે હું તને બતાવી આપું કે તું જો મને છોડીને જાય તો તારી શું હાલત થાય છે. એટલે એક બદલો લેવાની વેરની જે વૃત્તિ છે એ વૃત્તિ બેઝિકલી એબનોર્મલ છે અને એના કારણે આખી ઘટના થતી હોય છે. સૌથી મહત્વની વાત આની અંદર એ છે કે એ છોકરો જે છે એ બંને જણાની જે રિલેશનશીપ છે એમાં ડેફિનેટલી એ મનોવિકૃત સોશિયોપેથ અથવા સાયકોપેથ છે. સાચી વાત છે. સોનલબેન, તમે એક મીડિયા પર્સન છો અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓ મીડિયામાં આવતી રહેતી હોય છે, આ પહેલી ઘટના નથી અને તે ખૂબ જ ખરાબ વાત કહી શકાય કે આ ઘટનાઓ પર હજુ સુધી કાબૂ નથી મેળવી શકાયો, ત્યારે આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો? એટલે અત્યંત આઘાતજનક અને દુઃખદ ઘટના છે, પણ તો હું એક શિક્ષણ સાથે સંકળાયેલી છું એટલે આ શિક્ષણના એક કેમ્પસની બહાર બનેલી ઘટના છે, એટલે વધારે દુઃખની વાત છે. બીજી વાત મહત્વની એ છે કે આપણે ત્યાં જ્યારે જ્યારે પણ આ વિષયનું જ્યારે કવરેજ આવે છે ત્યારે હું એવું અંગતપણે માનું છું કે આપણે ત્યાં ઘણી બધી વખત, જેમ કે આપણે એક બહુ જાણીતો કેસ ગુજરાતમાં લઈએ તો પાટણનો કેસ છે કે જેમાં એક યુવતી પર એના શિક્ષકો દ્વારા આ પ્રકારનું કામ અત્યાચાર થયો હતો. હવે છેલ્લે એનું ટાઇટલ એવું આપવામાં આવ્યું હતું કે ભાઈ પીડિતાને આખરે ન્યાય મળ્યો. હવે આ સવાલ એ છે કે એમાં આરોપીને સજા મળે છે, પણ પીડિતાને ન્યાય મળે છે કે નહીં એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. અને આ સંવેદના સમાજમાં અને મીડિયામાં બંનેમાં લાવવાની બહુ જરૂર છે કે આરોપીને સજા ચોક્કસ મળી, કારણ કે આપણા કાયદાઓ બહુ કડક છે. અને બીજી વાત જે છે કે જેમાં સ્ત્રીઓ પ્રત્યેનો આદર જન્માવાનું કામ, કારણ કે મીડિયા છે માસ એજ્યુકેટર છે, કારણ કે આપણે એવું માનીએ છીએ કે સ્ત્રીઓ છે એ મનોરંજનનું સાધન છે અને એ મારા મનોરંજનના જે પણ ધારાધોરણ હોય એ મને મળવા જોઈએ, અને આ છોકરી જે છે એ મારી પ્રેમિકા હોવી જોઈએ, જો એ ના મળે તો હું ના ચલાવું. એટલે આનું એક બહુ ક્રૂર સ્વરૂપ જે આજે આપણે જોયું, પણ એમાં મૂળ વાત તો એટલી જ છે કે સ્ત્રીઓ જે છે એ મનોરંજનનું સાધન નથી અને જ્યારે પણ અવેલેબલ અને જે ફોર્મમાં અવેલેબલ જોઈએ ત્યાં હોવી જોઈએ. એટલે આમાં એ આખો જે છે એ જેન્ડર જસ્ટિસની સાથે પણ હું એવું માનું છું કે એક શિક્ષણ અને મૂલ્યોના શિક્ષણનો પણ બહુ મોટો સવાલ છે. જી રુઝાન, જે પ્રકારે સ્ત્રીઓ મનોરંજનનું સાધન નથી તેવું કહ્યું સોનલબેને, અને પ્રશાંતભાઈએ પણ કહ્યું કે આ લોકોની માનસિકતા એવી હોય છે કે તમારી નહીં તો કોઈની નહીં, આ પ્રકારની માનસિકતા સમાજ માટે એક ખૂબ જ ડેન્જરસ છે અને સમાજ માટે ચિંતા ઉપજાવનારી છે. 100%. એમાં સૌથી પહેલા તો કોઈ બીજી બહેનોને બી ઇન્સિક્યોરિટી થઈ જાય કે આવી રીતે કંઈ બી થાય રસ્તાની વચ્ચે, જસ્ટ કોઈ એને એસિડ ફેંકી જાય, કોઈ જોડે આપણે ભલે ઝઘડ્યા હોય અને એસિડ ફેંકી જાય, એટલે સૌથી પહેલાં ઇન્સિક્યોરિટી છે. જે તમે પોઈન્ટ લીધો કે આપણે જે લાઇસન્સથી ચાલે એસિડ વેચાવું જોઈએ એ આપણે પછી લઈએ, પણ સૌથી પહેલાં જે તમે બહુ એક હજી ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ લેવાનો છે જે સોશિયલ, આપણું જે સોશિયલ સ્ટ્રક્ચર છે એનો. કારણ કે થાય છે શું કે લેટસ્ટ છે કે જ્યારે આપણે ઘરમાં જ વાત કરતા હોઈએ તો ઘરમાં હસબન્ડ ને વાઇફ ઝઘડતા હોય, પેલો દીકરો જોતો હોય, પેલો હસબન્ડ વાઈફને ટપલા ટપલી મારતો હોય કે કંઈ બી કરતો હોય, તો પેલો દીકરાને પહેલાં ના ગમે પણ પછી થાય કે આ તો મારો હક બને છે, આ તો મારે કરવાનું જ છે, હું બી કરી શકું છું. અને એ જોતો જોતો એ મોટો થતો રહે છે અને જ્યારે મોટો થાય છે ત્યારે પછી એને બધું કે આ તો મારી જ થવી જોઈએ, આ કોઈની નહીં થાય. જે પિક્ચરોમાં બી, ઘણા પિક્ચરોમાં બી એવું દેખાય છે કે પેલો છોકરો સ્ટોકિંગ કરે તો ઘણી વાર છોકરી ના પાડી દે તો પેલો વેર લે, છોકરી હા પાડે તો, એટલે બંને વેમાં આપણે લોસ છે. એવા પિક્ચરોમાં ના પાડે તો પેલો છોકરીને હેરાન કરે છે, જે છોકરાઓ જોઈને કે જો હેરાન કરીએ આપણે બી કરીએ, અને અગર પેલી છોકરી હા પાડે છે તો પેલાને કોન્ફિડન્સ આવે કે જો હું સ્ટોકિંગ કરીશ તો મને છોકરી હા પાડશે, એટલે બંને આપણો લોસ છે. એટલે આ જે રીતે આપણે અત્યારે જે ઘડતર થઈ રહ્યું છે
આપણું. અને જે 2014માં આના 300 પ્લસ કેસ હતા, 11-12-13માં આના 80 થી 80 ની અંદરમાં કેસ હતા, એનો મતલબ એવો નહોતો કે કેસ ઓછા હતા, એનો મતલબ એવો હતો કે લોકો એનું પેલું એ નહોતું કરતા, શું કહેવાય, નોંધણી નહોતા કરતા, જે પછી 2014માં અને 13માં એની નોંધણી થવા લાગીને એટલે આપણને લાગે છે કે કેસ વધી ગયા છે, પણ કેસ પહેલાથી હતા જ. અને આ એસિડ ફેંકવાનું સૌથી ઇઝી છે, કારણ કે એ વખતે તો 2011-12-13માં તો એનો લો બી બહુ જ ખરાબ, લો હતો જ નહીં કદાચ. 2014માં જે લો આવ્યો છે એ સ્ટ્રોંગ લો આવ્યો છે, પણ તમે અગર અત્યારે જો 2014 થી અત્યારે 2016 થવાય, કોઈ કન્વિક્શન્સ તો કોઈ હાથમાં દેખાતા જ નથી. એટલે લોકોને મેન્ટલી છે જે હંમેશા બધા ગેમમાં હોય છે કે છૂટ જાયંગે, ક્યાં હોગા અમારા, એટલે આ બધાના લીધે છોકરાઓને હજી હિંમત વધે છે કે લાવ ના હું કરું, કર ના, નોબડી ઇઝ ગોઈંગ ટુ સ્ટોપ મી. એમાં સુધી એસિડ જ ફેંક્યું છે ને, પણ એને એ નથી ખબર કે ભાઈ તું આ એસિડ ફેંકે છે ને, આપણને ખાલી એક પેલું એક તનખું લાગે છે ને અગરબત્તીનું, તો આપણે કેવી હાલત થાય છે, ફૂલી જાય છે. આ એસિડ તો બહુ જ પેલું શું કહેવાય, વેરી જલવંત છે, અને એના લીધે હવે આ બિચારી છોકરી જે છે, એવા ન્યૂઝ આવ્યા છે કે શી હેઝ ઇવન લોસ્ટ 75% ઓફ હર આઈસાઈટ. અને પેલા તો ભલે જે થશે થશે, જે ન્યાય મળવાનો છે મળશે, પણ એ છોકરીનું શું, એ દીકરીનું શું, એને તો લાઈફ બરબાદ થઈ ગઈ ને. જી, છોકરાને તો કદાચ સજા પણ થઈ શકશે. શિવાને હું તમને પૂછવા માંગીશ કે આ પ્રકારનો જે કાયદો લવાયો છે એસિડ એટેક ના જે કેસીસમાં, ત્યારે તેમાં કાયદામાં શું પ્રાવધાન છે, કયા પ્રકારની સજાઓ થઈ શકે છે, કાયદાકીય રીતે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને શું અત્યાર સુધી કોઈ એવા દાખલારૂપ કેસીસ છે કે જેનાથી લોકોનામાં એક ડર પેસે જેવો આ પ્રકારના ગુના આચરે છે? કારણ કે આ કિસ્સામાં જોઈ શકાય છે કે તેની હિંમત ખુલી ગઈ છે. પહેલા અને ઇન્ડિયન પિનલ કોડમાં જનરલ સેક્શન્સ જે છે, ગ્રીવિયસ હર્ટ અને એ બધામાં નાખવામાં આવતું હતું. 2014માં એક અલગથી ઇન્ડિપેન્ડન્ટ સેક્શન એને આપવામાં આવ્યું, વિચ ઇઝ 326A અને B. એ એમ કહે છે કે કોઈ બી વ્યક્તિ અગર એસિડ એટેક કરે છે, કોઈ વ્યક્તિને વાગે છે, કોઈ વિક્ટિમાઇઝ થાય છે, તો મિનિમમ 10 વર્ષની સજા છે, વિચ કેન બી એક્સટેન્ડેડ ટુ લાઈફ. અને 326B એવું કહે છે કે કોઈ વ્યક્તિ અગર આનો અટેમ્પ પણ કરે છે, તો પણ 5 વર્ષ મિનિમમ, વિચ કેન એક્સટેન્ડ ટુ 7 યર્સ, વિચ કેન એક્સટેન્ડ ટુ લાઈફ. આટલી સજાનું પ્રાવધાન કરવામાં આવ્યો છે. એટલે આપણે એની સાથે સાથે કાયદો પોતાનું કામ કરે છે, આપણી એક જસ્ટિસ સિસ્ટમની એક રીત છે, એક સિસ્ટમ છે વર્તની, કે આપણે એવરીબડી ઇઝ ઇગ્નોરન્સ ઇનોસન્સ ટિલ ફાઉન્ડ ગિલ્ટી. એટલે આપણે જ્યાં સુધી કાયદો છેક સુધી પહોંચે, એવિડન્સીસ અપ્રિશિએટ થાય, ત્યાં સુધીનું વેઇટ જે છે એ ઘણી વખતે ફ્રસ્ટ્રેટ કરી નાખતું હોય છે વિક્ટિમને, પણ જસ્ટિસ ઇન્ડિયન સિસ્ટમમાં મળે છે એવું મારું દ્રઢપણે માનવું છે એક વકીલ તરીકે. અને બીજું કે આપણે આની સાથે સાથે એક સોશિયલ આઉટલેટની પણ વાત કરવી પડે, કે આ ઘણું બધું જેમ ડૉક્ટર ભીમાનીએ કીધું એમ કે સાયકોલોજિકલ ઇમ્પેક્ટ આમાં બહુ મોટો છે. આ આપણે એક ટાઈપનું વાયોલન્સ છે, કે રેપ છે, કોઈને મારી દીધું, કોઈનો ખૂન કરી કાઢ્યું, આ એક એવી ટાઈપની ઘટના છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ વાયોલન્સ ટુ વિમેન સાથે થાય છે. 74% એક સર્વે કહે છે કે 74% આમાં વિક્ટિમ્સ વિમેન છે, પણ એ સાથે સાથે ઘણી બધી જગ્યાએ લવ અફેરના ઇશ્યુઝ છે, કોઈની સાથે એક એક વન સાઇડેડ લવ કહી શકાય, પ્રોપર્ટીઝના ઇશ્યુમાં પણ આવું બધું થાય છે, એક વેન્જન્સ માટે પણ થાય છે. એટલે વિમેન 74%, પણ એના સિવાય પણ મેન પણ આમાં ઘણી બધી વખતે વિક્ટિમાઇઝ થતા હોય છે. જી પ્રશાંતભાઈ, એક મહત્વપૂર્ણ બાબત જાણવા માંગીશ. આ પ્રકારના જે કેસીસ હોય છે તેમાં ફ્રેક્શન ઓફ મિનિટ કે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં તો એ તેનું દિમાગ નહીં બનાવી લેતો હોય કે હું આની ઉપર એસિડ નાખું. એક પ્રોસેસ હશે, એ પહેલા એને ઇગ્નોર કરવામાં આવ્યો હશે કે તે કંઈ પણ હશે, અને ત્યારબાદ તે એ નિષ્કર્ષ પર પહોંચ્યો હશે કે આ ગુનો તે કરશે. તો આ પ્રકારના કેસીસમાં પ્રોસેસ શું હોય છે, તે કયા મેન્ટલ સ્ટેટમાંથી પસાર થતો હોય છે અને આખરે આ નિર્ણય લે છે? સૌથી પહેલાં તો પ્રેમમાં રિજેક્શન થયેલું હોય છે. જો આપણે એ જ કિસ્સાની આમાં વાત કરીએ, આ જ કિસ્સાની, તો એ રિજેક્શન ફિલિંગ જે છે એ વ્યક્તિ લઈ શકતું નથી કે તે મને કેવી રીતે રિજેક્ટ કર્યો. અને એ મને જે છે ને શબ્દ બહુ મોટો છે, જે કારણ કે સૌથી મોટી બાઉન્ડ્રી ક્રોસ કરવાની જો કોઈ અઘરી હોય તો એ હું ની બાઉન્ડ્રી છે. એટલે મને કેમ તે રિજેક્ટ કર્યો એ વાત બહુ મોટી છે, અને મારા પ્રેમને કેમ ઠુકરાવી દીધો, આ બધા આવા બધા વાક્ય આ બધા બોલતા હોય છે. પણ મૂળભૂત વાત ત્યાંથી શરૂ થાય છે, એક કોન્ફ્લિક્ટથી શરૂ થાય છે, અને ધીરે ધીરે એ તમે જુઓ કે આવા કિસ્સાઓનું જ્યારે અમે કન્સલ્ટિંગમાં જ્યારે જોતા આવીએ છીએ, ઘણી બધી વખત એસિડના એક્ઝેક્ટની વાત નથી કરતો પણ બીજી રીતે હાર્મ કરવાના, ત્યારે એમાં કોઈ સિગ્નલ પણ આપતા હોય છે શરૂઆતમાં કે જો તું આમ નહીં કરે તો હું તને આવું કરીશ, એવા સિગ્નલ્સ હોય છે.
આ સિગ્નલ જ્યારે અપાતા હોય છે, જો એ વખતે બરાબર સંભાળી લેવામાં આવે તો કદાચ આ સ્થિતિ અટકી જાય, એવું મારું માનવું છે. બીજી વાત એ છે કે આ માનસિકતા જે છે એ ખરેખર એટલી બધી ક્રૂર હોય છે, ગુસ્સો જે છે કાં તો પોતાના પર વ્યક્તિ ઉતારે છે, આત્મહત્યા કરે છે અથવા બીજાને નુકસાન કરે છે, જે આ કિસ્સામાં કર્યું. એટલે અને ત્રીજી મહત્વની વાત એ છે કે આ બધું થવા પાછળનું કારણ એ છે કે વ્યક્તિ પોતે ઇમોશનલી મેચ્યોર્ડ નથી, બેલેન્સ નથી. એના એના બાળપણમાં જ, ત્યાંના ઉછેરમાં, એના વ્યક્તિત્વ ઘડતરમાં જ ખામી છે. કે જેમ સોનલબેને બહુ સરસ વાત કરી કે એ વ્યક્તિ એ સ્ત્રીને સન્માન કરતા જ શીખ્યો નથી. જો એ કોઈ બીજા, અને સ્ત્રીની વાત જવા દો, બીજા કોઈ પણ વ્યક્તિના ઓપિનિયનનું સન્માન કરવું એ બહુ જરૂરી છે. વ્યક્તિને આવડવું જોઈએ, એ નાનપણથી એનામાં મુકાવવું જોઈએ. તમારો અભિપ્રાય જુદો હોઈ શકે પણ તમે પોતે ખોટા જ છો એવું કહેવાનો અધિકાર નથી. એ એ આ બે બાબત જે છે, બંનેનો ભેદ બહુ સમજવો જરૂરી છે. આ જ બાબત જો વ્યક્તિની અંતરીકૃત થયેલી હોય, ઇન્ટરનલાઇઝ થયેલી હોય, તો એ બિહેવિયરમાં પણ આવે છે, એ પ્રેમના બિહેવિયરમાં પણ આવે છે અને બીજા પ્રોફેશનલ બિહેવિયરમાં પણ આવે છે. આ બહુ મહત્વની વાત છે. એટલે આ ડેવલપમેન્ટ જે છે એ વ્યક્તિ વ્યક્તિ પર આધાર રાખે છે. જો વ્યક્તિ બેલેન્સ તો એનો પ્રેમ પણ બેલેન્સ, વ્યક્તિ ઇમ્બેલેન્સ તો એની ધૃણા પણ જબરજસ્ત ઇમ્બેલેન્સ હોય છે. સાચી વાત છે. જે પ્રકારે શિક્ષણ આમાં ખૂબ મોટો ભાગ ભજવતો હોય છે સોનલબેન, તમે એક શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા છો, તેમજ તમે એક સમાજમાં એક તમે જાગૃત છો નાગરિક, તો જે પ્રકારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે શિક્ષણ આમાં કેટલો મહત્વપૂર્ણ રોલ પ્લે કરે, શું શિક્ષણ થકી તેમને સુધારી શકાય ખરું? એટલે આમાં ત્રણ જે બાબતો છે જે ભારતીય સમાજમાં ખાસ કરીને જેને કલ્ચરલ નર્ચરિંગ એટલે કે એનું સાંસ્કૃતિક સંવર્ધન શિક્ષણની સાથે થવું જોઈએ, કે જ્ઞાતિ ધર્મ અને ખાસ કરીને વિવિધ એટલે અન્ય લિંગ સાથેના લોકો અહીંયા વસે છે અને એનો સ્વીકાર. અહીંયા આપણે અત્યારે સહિષ્ણુતા એ શબ્દ બહુ જુદી રીતે પોલિટિકલી વાપરવામાં આવ્યો, પણ સહિષ્ણુતા એટલે શું? તો એના માટે જે છે ને કે એક મૂળભૂત સંસ્કાર કે ભાઈ વિમેન અને મેન જે છે એ એકબીજાથી ઇન્ફિરિયર કે સુપિરિયર નથી, એ બંને એકબીજાથી જુદા છે અને લેટ અસ સેલિબ્રેટ ધીસ ડિફરન્સીસ. આ સમજણ એ શિક્ષણની સાથે જો ન વિસ્તરે કે ભાઈ આ બંને જુદા છે અને આ જુદાપણું જે છે એ પણ એક ઉજવણીનો વિષય છે, એટલે આ એક સંસ્કાર શિક્ષણની સાથે વિસ્તારવું જોઈએ. બીજી બહુ જરૂરિયાત આપણે ત્યાં એવી છે કે આવી નાની નાની ફરિયાદો આવે ને અને આપણે ઉપેક્ષા કરતા હોઈએ છીએ કે ભાઈ આને આને એમ પૂછ્યું. અને હવે એવું છે કે છોકરાઓ પણ એવું ઈચ્છતા હોય છે કે અમારી પ્રાઇવેટ લાઈફ છે એટલે ટીચર્સ કે કોઈ એમાં ના ઇન્ટરફિયર થાય. બીજું, આ પ્રકારના ઇન્ટરેક્શનમાં બહુ મોટો રોલ એક સોશિયલ મીડિયાનો પણ છે કે જેમાં એ ચેટ કરતું હોય તો એ બહાર કોઈને ખબર ના હોય, પેરેન્ટ્સને કે મા બાપને. એટલે કોલેજ કાઉન્સિલિંગની અને ફેમિલી કાઉન્સિલિંગની પણ બહુ મોટી જરૂર છે. આપણે ત્યાં એવું છે કે આ વર્ગખંડમાં અપાતા શિક્ષણ સિવાય બાળક અથવા વિદ્યાર્થીને ઘણું બધું શીખવાડવાનું હોય છે અને જેને આપણે આપણે ભારતીય સમાજમાં ચારિત્ર ઘડતર કહીએ છીએ અને અમે શિક્ષણની ભાષામાં એને વેલ્યુ એજ્યુકેશન કહીએ છીએ, જેની બહુ જરૂર છે. રુઝાન, તમને પૂછવા માંગ્યું છે, આ પ્રકારની ઘટનાઓ જે પ્રકારે એક વાર એક ઘટતી રહેતી હોય છે, અટકતી નથી, તો આમાં પોલીસ અને પ્રશાસન કેટલા જવાબદાર તમે માનો છો? સૌથી પહેલા તો પોઈન્ટ એ જ છે કે જ્યારે પોલેટસ છે કે આ ઘટના થઈ, હવે જે આઈઓ છે આઈઓ એનો કઈ રીતે કેસ મૂકે છે, કારણ કે ઘણી વાર તો આ લોકો છૂટી જશે કારણ કે આઈઓ ઘણી વાર કેસ વીક મૂકે છે ફોર વોટ એવર રીઝન્સ. There are 10 reasons can go behind it. For whatever reasons, case weak આવે, આપણને તો ભલે આમ હરડતું દેખાતું હોય કે ભાઈ આ આને ગુના આને સજા થશે, પણ આને નહીં થાય કારણ કે બીકોઝ ઓફ ધ કેસ વીક પોઈન્ટ્સ પુટ. જેને કે એક્ઝામ્પલ સિમ્પલ કે આ પહેલા તો પહેલા સોચશે કે ભાઈ આ ક્યાંથી એસિડ લાવે, એસિડનું કેટલું હોય અંદર પર્સન્ટેજ, યુ નો ઓલ દેટ લોટ ઓફ સિલી થિંગ્સ વિલ ગેટ ઇન ટુ ઇટ, વિચ આપણા લોયર બેન વધારે કહી શકશે કે કઈ રીતે એક લોયર બીજા લોયર જોડે કેસને આખો ગૂંચવાડી દે છે અને આખા કેસને ઉડાવી દે છે. એટલે પહેલા તો એટલે એમાં એક તો પોલીસનું આઈઓનું ઇન્વેસ્ટિગેશન, પછી લોયરો કઈ રીતે આને મૂકે છે, અને ત્રીજો કે હજી આપણો આ જે 326A ને બી જે લો છે, આમ તો અત્યારે તો જે નવો ગડાયો છે નોન બેલેબલ છે એટલે એક સારી રીત છે, પણ એમાં થોડા હજી લૂપોલ્સ છે. કારણ જાણે કે એક્ઝામ્પલ કે પહેલાં પ્લાન કર્યું હતું કે નહોતું કર્યું, એને અગર પ્લાન કર્યું તો શું છે. બીજો કે આ લોમાં એક બીજું બી પ્રાવધાન છે, મને પૈસા કોણ આપે કે બેનને અત્યારે કંઈ 3 લાખ રૂપિયા મળે અગર ફોર ઇલાજ, એટલે એ બધું જે પ્રાવધાન છે એનું બી હજી કંઈ ક્લેરિટી નથી. મુકાઈ ગયો છે પણ એના ડેપ્થમાં હજી આવ્યો નથી, ખાલી ઉપર તબકે મુકાયો હતો કારણ કે પ્રેશર આવ્યું હતું જ્યારે આપણે નિર્ભયા કેસનું થયું ત્યારે એ લોકોએ આમાં બી આ પોઈન્ટ મૂકી દીધો હતો. એટલે અગર પોલીસ ને પ્રશાસનની વાત કરો તો મેં કહ્યું ને બેન હજી જવાબ આપ્યો નથી કે કન્વિક્શન કેટલા થયા છે. શી સેસ કે થાય છે અને આપણે સિસ્ટમમાં એ છે કોન્ફિડન્સ છે, એમાં ના નથી, મને બી પૂરો કોન્ફિડન્સ છે, પણ જે નોર્મલી અત્યાર સુધી જે બહેનોના રેપ કેસીસમાં કન્વિક્શન 18-15 થી 18% થયા છે એ મારી પાસે રિપોર્ટ રેકોર્ડ છે, બાકી આ એસિડવાળો મારી પાસે રેકોર્ડ નથી. એટલે આઈ એમ રિયલી નોટ શ્યોર કે આમાં કઈ રીતે કેટલા કન્વિક્શન થાય છે, કારણ કે જ્યાં સુધી કન્વિક્શન નહીં થશે ત્યાં સુધી લોકોને સજા નહીં થશે ત્યાં સુધી હવે લોકો એવું જ સમજે છે કે ભાઈ અમે છૂટ જાઈએ.
ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આપણે સાયકોલોજીકલ વાત કરીએ છીએ, સાચી વાત છે, પણ પહેલાં ક્યાંથી આવે છે? માણસ ઇઝ નોટ બોર્ન લાઈક ધેટ. જ્યારે માણસ સોસાયટીમાં જોઈ છે કે આપણે સમાજમાં જોઈ છે, એના ફેમિલીમાં જોઈ છે, ત્યારે એને આ બધા વિચાર આવે છે, થોટ્સ આવે છે, પિક્ચરોમાં જોઈ છે ત્યારે એને વિચાર અને થોટ્સ આવે છે. ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ, હવે એ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે યસ, આપણે છોકરા માટે આ બધું કરવું બહુ જ જરૂરી છે. બીજું હવે પેરેન્ટિંગનો ઇસ્યુ છે, સૌથી ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે કે માની લો કે આ છોકરા છોકરીનું કંઈક હતું અને છોકરીએ છોકરાને નાક પાડી. હવે એ છોકરીને કદાચ એ છોકરાએ ધમકી આપી કે નહીં મને ખબર નથી, પણ માની લો કે ધમકી આપી હોય તો બી છોકરી પોતાના પેરેન્ટ્સને નહીં કહે. કેમ નહીં કે? કારણ કે એ ગભરાશે કે એના પેરેન્ટ્સ એને વળશે કે ભાઈ તે જ કંઈક કર્યું, તું સ્કૂલ જા, કોલેજ જવા બંધ કરના, એટલે છોકરી ગભરાય છે. એટલે આ જે પેરેન્ટિંગનો ઇશ્યુ છે કે પેરેન્ટ્સ અને જે ચિલ્ડ્રનને બંને સાઇડ, હું તો છોકરાના સાઇડને બી કહું છું, કારણ કે હવે અત્યારે છોકરાના સાઇડના પેરેન્ટ્સ કોણ છે નથી ખબર, પણ આઈમ શ્યોર દે વુડ બી રિપેન્ટિંગ ઇટ. એટલે અગર પેરેન્ટ્સ પોતાના છોકરાઓને કોન્ફિડન્સમાં રાખે, એઝ અ ફ્રેન્ડ રાખે, પેલો સોટી પકડીને ઉભા ના રહે કે ભાઈ તે આમ કેમ કર્યું ને પેલી કેમ કર્યું, તો ઓબ્વિયસલી પેલો છોકરો આ છોકરી ખુલવાની નથી. પણ અગર એ કોન્ફિડન્સમાં રાખતે, જાણે કે એક્ઝામ્પલ છોકરાની જ એક્ઝામ્પલ આપું કે અગર છોકરો મુરઝાયા મુરઝાય તો એક મમ્મી એવી ચીજ છે કે જેને ખબર પડે કે ભાઈ મારો આજે છોકરો યા છોકરી મુરઝાઈ દેખાય છે, તો તરત પૂછે કે દીકરા શું થયું, એને પંપાલીને પૂછે, તો શ્યોર એ છોકરો એવી સ્થિતિમાં હોય, સાયકોલોજીકલ છોકરો અને છોકરી બંને, કે લોકો 100% જવાબ આપે. જી રુઝાન, એજ મામલે સવાલ પૂછું છું. પ્રશાંતભાઈ, આ ખૂબ નોર્મલ વસ્તુ હોય છે કે જ્યારે કોઈ છોકરીને ટીઝ કરવામાં આવે કે કોઈ પણ પ્રકારે તેને છેડવામાં આવે તો છોકરી મોટા ભાગે તેના પરિવારને પણ નથી કહેતી કે પોલીસ પાસે પણ નથી જતી. પોલીસ પાસે જતા ક્યાંક ને ક્યાંક ડરે છે, પરિવારને કહેતા ક્યાંક ને ક્યાંક ડરે છે. તો કેમ, છોકરીની સાયકોલોજીકલ સ્ટેટસ આ સમય દરમિયાન શું હોય છે? જ્યારે કોઈ એક છોકરો તેને છેડે છે કે તેને કહે છે કે તે પ્રેમ કરે છે અથવા તેને ધમકી આપે છે કે હું આ પ્રકારનું કૃત્ય તારી સાથે કરીશ, ત્યારે છોકરીનું સાયકોલોજીકલ સ્ટેટસ શું હોય છે? કેમ તે નથી જતી હોતી પોલીસ પાસે? તમને ખબર છે, જ્યારે ઉનાળો આવે ને ત્યારે કેટલાક કુટુંબોમાં કેરીનો રસ નીકળે, ત્યારે ભાઈને બેન હોય ને તો ભાઈ માટે રસ રાખવાનો હોય, બેને ના ખાવાનો હોય. આવી સ્થિતિ આજે પણ આપણા દેશમાં છે. પાણી, જો મહેમાન આવે ને પાણી લાવવાનું થાય તો બેનને ઊભી કરે કે જા પાણી આપ, તું ભાઈને બેસાડી રાખે. ભાઈ એટલે જાણે ઉપરથી ક્રાઉન લઈને આવેલો મોટો સાહેબ હોય એવી રીતે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ત્યાંથી આ બધી બાબતોની શરૂઆત થાય છે. સમાજની આપણે વાત કરીએ, સમાજનું કુટુંબ, સમાજ જે છે એનો યુનિટ કુટુંબ છે. આ સૌથી પહેલાં આપણે સમજવું જોઈએ. કુટુંબો ભેગા થઈને સમાજ થાય છે, પછી પરસ્પરની અસરો થાય છે. એટલે શરૂઆત ત્યાંથી થાય છે. છોકરાને એવું લાગે છે કે હું સુપિરિયર છું. છોકરી પહેલેથી નાની હોય છે ત્યારથી એના બંને મા બાપ અને બીજા ઘરના બધા લોકો એને એવું જાણે અજાણે પ્રત્યક્ષ પરોક્ષ રીતે મનમાં ઠસાવે છે કે તું તો બીજા કરતાં ઉતરતી છે અને તારે આવી રીતે જ રહેવું જોઈએ, આ તારી બાઉન્ડ્રી છે, આ બાઉન્ડ્રીની બહાર તું ન જઈ શકે. એટલે કોઈ પણ વાત કહેવા માટે પ્રયાસ પણ જો ઈવન કરે તો પણ એ પ્રયાસને એની માં જ પહેલાં દબાવી દે, બીજા બધા તો પછીની વાત છે. એની માં જ એને કે, ધારો કે ઘણી બધી વખત આપણે રેપ કેસીસમાં જોઈએ છે કે પડોશીઓ અથવા તો આજુબાજુના સગાઓ કે પડોશીઓ દ્વારા જ મોટાભાગના કિસ્સાઓમાં થતા હોય છે, નાની છોકરીઓ સાથે છેડતી ના ને બધા. તો એવા સંજોગોમાં એ બાળકી જ્યારે એની મમ્મીને કહેવા જાય છે ત્યારે એની માં પહેલાં એનું મોડું ચૂપ કરાવે છે કે ચૂપ રહી જા, કારણ કે પહેલાં એને સંબંધો બગડવાની બીક હોય છે. અહીંથી શરૂ થાય છે એ સ્ત્રીનું શોષણ. એ મોટી સ્ત્રી જે છે એવું સમજે છે કે મારી છોકરીની આબરૂ ખરાબ થશે ભવિષ્યમાં, પણ એ નથી જોતી કે મારી છોકરીનું જીવન ખરાબ થશે. આ બહુ મહત્વની વાત છે. અને ત્યાંથી એ છોકરી કશું જ કહેતી નથી. અને આપણે એમ કહીએ છીએ કે છોકરીએ બોલવું જોઈએ, પણ કેવી રીતે બોલે? તમે છોકરીને બોલવા દીધી હોય પહેલાં તો બોલે ને. મહત્વની વાત અહીંયા આવે છે. છોકરાને એટલો બધો મોટો ઊંચો દરજ્જો આપી દીધો હોય છે, એટલા માટે એ કંઈ પણ બોલે એ ચાલે, એ કાયદો કહેવાય. ઘરમાં હેડ ઓફ ધ ફેમિલી હંમેશા પુરુષ જ હોય. સ્ત્રી અને પુરુષ બંને સરખા હોય એવી ડેમોક્રેટિક ફેમિલી જે છે એ સાચું ફેમિલી છે. જો એવું પહેલેથી નાનપણથી બાળકના મનમાં ઠસાવવામાં આવે તો કદાચ આ પ્રકારનો પોતાનો ઓપિનિયન રેઈઝ કરવાની એક તાકાત, શક્તિ અને ઓપનનેસ એ છોકરીમાં પણ આવે. અને હું એવું સ્પષ્ટપણે માનું છું કે એવું ધીરે ધીરે થઈ રહ્યું છે. મોટા શહેરોમાં એજ્યુકેશન સાથે આવું થઈ રહ્યું છે. આપણે આંકડાઓ જોયા છે કે આવું બહુ થાય છે. વાત બધી સાચી છે, પણ ધીરે ધીરે આ સોશિયલ મીડિયા છે, બીજી ઘણી બધી બાબતો છે, આવા કાર્યક્રમો છે, બધાથી ધીરે ધીરે બધા મા બાપ એ સમજે છે કે મારે જે મમ્મીઓ સમજે છે ખાસ કરીને કે મારે જે સહન કરવાનું આવ્યું છે, મારી પછીની પેઢીની છોકરીઓને ના આવે એ હું ધીરે ધીરે કરતી જઉં, ભલે 5-10% પ્રયાસો એવા શરૂ થયા. છોકરીના માતા પિતા પ્લે કરતા હોય તેવું તમે કહેશો? ના, એટલે આમાં આ સ્પેસિફિક કેસ ની અંદર આપણે છોકરીના માતા પિતા ઓવરઓલ જો પણ વાત કરીએ તો પણ આમાં એવું છે કે આપણે ત્યાં છે ને એક બહુ જેને ઇન્ટરપ્રિટ નથી કરી શકાતો એવો એક શબ્દ બહુ ચલણમાં છે સમાજમાં, એ છે બદનામી. અને એમાં એવું છે કે છોકરીની કશી વાંક ના હોય છતાં માતા પિતા એવું માની જ લે છે કે આમાં છોકરીની બદનામી થશે. અને એ બદનામી એટલે શું, કોણ કોની કરે તો એની કોઈ વ્યાખ્યા નથી આપણી પાસે.
અને એને કારણે પછી એવું થાય છે કે જે શબ્દનું આપણને સાચું અર્થઘટન નથી ખબર એનો ભય સતત છોકરીને અને માતા પિતાને બંનેને લાગ્યા કરે છે. બીજી જે મહત્વની વાત આખા કેસમાં મને લાગે છે કે આપણે ત્યાં વિમેનને એક બ્યુટી ઓબ્જેક્ટ તરીકે જોવાનું જે કલ્ચર છે, એટલે પહેલો વજ્રગા મારી અપેક્ષા ના સંતોષાય તો હું એનો જે દેખાવ છે એનું જે એપિયરન્સ છે એના પર જ નાખું. અને એના માટે પણ મને એવું લાગે છે કે ઘણી બધી રીતે આ મુદ્દો જવાબદાર છે કે આપણે સ્ત્રીને બહુ મોટા પ્રમાણમાં એક બ્યુટી ઓબ્જેક્ટ તરીકે જોઈએ છીએ. સાચી વાત છે. અને ત્રીજી વાત મારે જે મીડિયાની કરવી છે એ છે ફોલોઅપની, કે આજે ફોલોઅપ જે છે આજે બધા જ છાપાઓમાં આવશે, એના ડોક્ટર જે છે ટ્રીટમેન્ટ કરતા એના ઇન્ટરવ્યુઝ આવશે. હું ખાસ કરીને એબીપી જેવી જવાબદાર ચેનલને વિનંતી કરું છું કે આ પ્રકારના જે મુદ્દાઓ છે એનું ક્રમશઃ કવરેજ આવે તો જ્યુડિશિયલ સિસ્ટમમાં અને બાકીનું જે એડમિન પોલીસ ઇન્કવાયરી જે છે એના પર પણ એક પ્રેશર ગ્રુપ ઊભું થાય અને ફાઇનલી એનું શું આઉટકમ આવ્યું. આ ત્રણેય મુદ્દા પર મને એવું લાગે છે કે મીડિયાનું ફોલોઅપ બહુ જરૂરી છે. મતલબ ફોલોઅપ પણ એટલું જરૂર છે, ન માત્ર સમાચાર બતાડી દેવા. આ જ મુદ્દા પર હજુ પણ ચર્ચા આગળ યથાવત છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. આ છે એબીપી ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા, ખબર અમારી, પ્રગતિ તમારી. આજે જે મોટી દુર્ઘટના ઘટી છે તેનો જવાબ પણ તમારે તો પ્રેઝન્ટેશન આપવાનું છે. લો, આવી ગયો બેસ્ટ ફ્રેન્ડનો બર્થડે. રોજની દોડભાગમાં રહી જતી હોય છે જરૂરી ખબર, એટલે જુઓ દિવસભરની બધી મોટી ખબર, આપણી ખબર આપણા રિપોર્ટરમાં, ફક્ત એબીપી અસ્મિતા પર. જુઓ અસ્મિતા વિશેષ રાત્રે 9:30 વાગે. જુઓ આપણી ખબર આપણા રિપોર્ટર સાંજે 7 વાગે. બહુ શુભકામના છે, મેરી બ્લેસિંગ્સ હૈ, મેરા પ્યાર હૈ. આજે જે મોટી દુર્ઘટના ઘટી છે તેનો જવાબ પણ તમારે તો પ્રેઝન્ટેશન આપવાનું છે. આ ગયો બેસ્ટ ફ્રેન્ડનો બર્થડે. રોજની દોડભાગમાં રહી જતી હોય છે જરૂરી ખબર, એટલે જુઓ દિવસભરની બધી મોટી ખબર, આપણી ખબર આપણા રિપોર્ટરમાં, ફક્ત એબીપી અસ્મિતા પર. આ વર્ષે એબીપી હિન્દી ન્યૂઝ ચેનલ ના અસ્મિતા ચેનલ ગુજરાતીમાં ચાલુ થઈ છે, તો એમના માલિક પરિવાર, એમના ફોટોગ્રાફર, એમના રિપોર્ટર્સ સૌને હું શુભકામનાઓ પાઠવું છું. આ ગુજરાતી ચેનલ અસ્મિતા એ ઉત્તરોત્તર પ્રગતિ કરી અને ભારતની સર્વશ્રેષ્ઠ ચેનલ બને એવા મારી શુભકામનાઓ. આજે એબીપી અસ્મિતા જ્યારે નવા સ્વરૂપે ગુજરાતમાં આવી રહી છે ત્યારે હું એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કારણ કે જેટલી પણ ચેનલો વધશે તો એના કારણે એક સ્પર્ધા પણ થશે અને એના કારણે ગુજરાતના લોકોને સમાચારો ઝડપથી મળશે, સાચા સમાચારો મળશે અને એના કારણે આવનાર નવી ચેનલ ગુજરાતનું એક નવું સોપાન છે. અને એટલા માટે અમારા વતીથી અને અમારી સરકાર વતીથી એબીપી અસ્મિતા આ ન્યૂઝ ચેનલને હું ફરીથી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દેશમાં ન્યૂઝ ચેનલોમાં પ્રખ્યાત ન્યૂઝ ચેનલ હોય તો એબીપી ન્યૂઝ ચેનલ છે. તેઓએ ગુજરાતની અંદર બી એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલ શરૂ કરી છે. મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે જે પ્રમાણે એમણે નામના દેશમાં બનાવી છે એવી જ નામના ગુજરાતી અંદર બનાવશે. આનંદ બજાર પત્રિકા કોલકાતા છાપાનું સરસ
મજાનું માધ્યમ અને એ બધા મિત્રોએ ભેગા મળીને જે આ ટીવી ચેનલ શરૂ કરી છે ગુજરાતમાં અસ્મિતા એબીપી ચેનલ, એને હું શુભેચ્છા વ્યક્ત કરું છું. એક શરત હોય છે દરેક માધ્યમની કે પ્રજાને ગમે પ્રજાને ભાવે એવું સરસ મજાનું જો પીરસવામાં આવે, જો એ સાચું હોય અને પ્રજાને અસર કરે એવું હોય તો જરૂર એની પ્રગતિ થતી હોય છે. આ સરસ મજાના માધ્યમને મારી શુભેચ્છાઓ અને એબીપી આગામી દિવસોમાં સરસ મજાની અસ્મિતા પ્રગતિ કરે, ગુજરાતી જનતાને ગમે અને ભાવે, અને બધા જ ટીવી ચેનલ જોતા હોય ત્યારે આને પ્રાથમિકતા આપે તો પણ એ બધાને ગમશે એવી મારા તરફથી શુભેચ્છાઓ. સાચા સરસ મજાના સમાચાર આપશો એવી પણ અપેક્ષા રાખું છું. એબીપી ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા, ખબર અમારી, પ્રગતિ તમારી. મુસ્લિમોના પૂર્વજો ભગવાન રામના જ વંશજો. મક્કામાં પવિત્ર સ્થળ પર હકીકતમાં શિવલિંગ છે, શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું વિવાદાસ્પદ નિવેદન. એપ્રિલના અંતમાં ખાદ્ય સુરક્ષા કાયદો લાગુ થશે, સુપ્રીમ કોર્ટની ટકોર બાદ ભૂપેન્દ્રસિંહનું નિવેદન, કહ્યું અમલ કરવા કેન્દ્ર પાસે સમયની માંગ કરી હતી. પાટીદાર અનામત આંદોલન મુદ્દે સરકાર મધ્યસ્થીઓની મદદથી ઉકેલની દિશામાં, ગૃહ રાજ્યમંત્રી રજની પટેલનું નિવેદન, વ્યસન મુક્તિ મુદ્દે અલ્પેશ ઠાકોરને સમર્થન. હાર્દિક સહિતનાઓની 5 ફેબ્રુઆરી સુધીમાં જેલ મુક્તિ નહીં થાય તો ઉપવાસ વધુ ઉગ્ર બનશે, પાસ અગ્રણી રેશમા પટેલે કહ્યું સરકાર વલણ સ્પષ્ટ કરે. ભૂમિ આત્મહત્યા કેસની તપાસ નવા પીઆઈને સોંપાશે, આનંદનગરના પીઆઈની ટ્રાફિક શાખામાં બદલી, વટવાના પીઆઈ પીબી રાણાની નિમણૂક. અને ફરી એક વખત થયો વિદ્યાર્થીની પર એસિડ અટેક, સુપ્રીમની દિશા નિર્દેશ છતાં પણ ઘટનાઓ પર રોક નહીં, એબીપી અસ્મિતા પર મહાચર્ચા. બ્રેક વખત આપનું સ્વાગત છે. આજે મહેસાણામાં એક ઘટના બની, એક યુવતી પર એસિડ નાખવામાં આવ્યું તે વિશે ચર્ચા કરી રહ્યા છે. શિવાનીબેન, હું તમને પૂછવા માંગીશ કે જ્યારે પણ આ પ્રકારના કેસીસ થયા છે હંમેશા એફઆઈઆર થાય છે, પોલીસ તેની તપાસ કરે છે, કેસ કોર્ટ સુધી પહોંચે છે, પરંતુ શું આ પ્રકારના કેસીસમાં કોઈ હજી સુધી સજા થઈ છે, અને થઈ છે તો કયા પ્રકારની સજાઓ થતી હોય છે? જેમ મેં કીધું એમ કે પહેલા 2014 પહેલાના જે કેસીસ છે એ ગ્રીવિયસ હર્ટના હતા, એમાં અલગ રીતે મોડસ ઓપરેન્ડીથી આખું પ્રોસિજર ફોલો થઈ રહ્યું છે. 2014 પછી જે છે એમાં સ્પેસિફિક કાયદા હોવાના કારણે એમાં સજાની વધારે પડતી સ્ટ્રિક્ટ જોગવાઈ છે અને એ પ્રમાણે કોર્ટો આગળ વધી રહી છે. જી, સાચી વાત છે. સોનલબેન, આપણે સિવિલ સોસાયટીની વાત કરતા હોય છે, દરેક જગ્યાએ બહુ જ સિવિલાઇઝ્ડ સોસાયટી થઈ ગઈ છે, બધા સુધરી ગયા છે, મહિલાઓ પણ એટલી જ સશક્ત થઈ ગઈ છે તેવી વાતો કરતા હોય છે, પણ તેની સામે સવાલો ઊભા થાય છે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને. એટલે આપણે ત્યાં મુખ્ય સવાલ જે છે, જેને તમે સિવિલ સોસાયટી કહો છો, આપણે ત્યાં ધર્મ અને જ્ઞાતિને લઈને કશી કોઈ સ્ટેટમેન્ટ થાય તો એમાંથી લોકો રસ્તા ઉપર આવી જાય એવું બહુ જ બને છે, પણ જ્યારે કોઈ સ્ત્રી સાથે આવી ઘટના બને ત્યારે કેટલા લોકો આના પર એક પ્રેશર બનાવે છે એ બહુ મહત્વનું છે. એટલું જ નહીં પણ સમાજમાં જે નાની નાની ઘટનાઓ બને છે, તમે રસ્તા પર જાઓ ને તમને ખબર હોય કે આ 3 છોકરાઓ છે, પેલી 2 છોકરીઓને છેડે છે, તમે વ્હીકલ ઊભું રાખીને એને પૂછો છો કે ભાઈ તારાથી એવું ન કરે, તું કેમ આવું કરે છે? મને એવું લાગે છે કે આ પેલું જે છે ને કે રાવણ સમાજમાં હોય પણ સાથે સાથે જટાયુનો જે રોલ એ સિવિલ સોસાયટીનો એક પ્રેશરનો રોલ છે. શું તમને એવું લાગે છે કે શહેરો જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ લોકોના જે દિમાગ છે તેમનો જે વિચારવાની વૃત્તિ છે તે નાની થતી જાય છે? ના, એટલે સવાલ એ છે કે ભાઈ તમે એવું માનો છો કે કાયદો સ્ત્રીઓના ફેવરમાં છે એટલે બધું બરાબર થઈ જશે, અને આપણે જોયું કે 52 જેટલા કાયદાઓ જે છે, બેન વધારે વાત કરી શકે, જે સ્ત્રીઓ અને સ્ત્રીઓ પર થતા અત્યાચારના મુદ્દે અમલમાં છે, છતાં પણ આવી ઘટનાઓ વધતી જ જાય છે. અને એનું મહત્વનું કારણ એ છે કે જેમ સમાજ અને શિક્ષણનો એક રોલ છે એમ સિવિલ સોસાયટીનો પણ એક બહુ મહત્વનો રોલ છે કે તમે આ પ્રેશર કે જેમાં તમે એજ્યુટેશન કહો કે રેલીઓ કહો કાઢો, એટલું જ નહીં પણ નાના નાના મુદ્દા પર જ્યાં પણ આવું થતું હોય એને અટકાવો. તો મને એવું લાગે છે કે એક જેને તમે એક જાગૃત સમાજ કહો એ બહાર આવે, કારણ કે ગુજરાત